નોધારાનો આધાર પ્રોજેક્ટ હવે નિરાધાર ગરીબોને રોજગારી આપવા આગળ તરફ વધ્યો. આ પ્રસંગે પ્રાંત અધિકારી કેડી ભગત, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્ય ઘનશ્યામભાઈ પટેલ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્યો દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, ગુંજનભાઈ મલાવ્યા, તેજસભાઈ ગાંધી વગેરે સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ 5 જેટલી કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર અન્ય જિલ્લાઓમાં પણ નર્મદા જિલ્લાનો નિરાધાર અને ગરીબો માટેનો માનવતાવાદી ઉમદા પ્રોજેક્ટ નોંધારાનો આધાર, આ પ્રોજેક્ટ હવે સામાન્ય ગરીબ આધાર લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે. નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્યામભાઈ પટેલ અને તેમની ટીમ તથા એનજીઓ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક આગળ ચાલી રહેલો આ પ્રોજેક્ટ હવે ગરીબ અને નિરાધારોની રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે. નોંધારાનો આવા પરિવારો તરફ પોતાના પગ ઉપર ઊભા થાય અને આ તો રોજગારી મેળવતા થાય, પોતાના પગ ઉપર ઊભા થાય, આર્થિક રીતે સદ્ધર બન્યા તેમજ રાષ્ટ્રના પ્રવાહમાં આવા વર્ગો પણ જોડાઈ જાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ પીપરા ખાતે પ્રાંત અધિકારી કચેરી પાસે સખી મંડળની બહેનોને 5 જેટલી હાટલારી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ગરીબ અને નિરાધાર લોકો છે એવા લોકોને રોજગારી મળે અને તેઓ આત્મનિર્ભર બને એના માટે આ નોંધારાનો આધાર પ્રોજેક્ટની યોજના છે, જે અંતર્ગત આજે જરૂરિયાતમંદોને 5 જેટલી લારીઓ આપી છે. મુખ્ય ઉદ્દેશ આ લોકોને પગભર બનાવવાનો છે. આ બે નદીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ઊભી રહેશે. ભાઈ કચેરીના કામગીરી માટે આવતા લોકોને તાજા પૌષ્ટિક નાસ્તાની સગવડતા મળશે અને આ લોકોને એનાથી રોજગારી મળશે. આ પ્રસંગે નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્ય દીપકભાઈ જગતાપે જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હવે નિરાધાર અને ગરીબ લોકોને રોજગારી આપવા તરફ વર્યો છે. આવા લોકોને હવે રોજગારી પણ મળતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન આ પ્રોજેક્ટ હેઠળ સાકાર થતું જણાતું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સદસ્ય કમલેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હવે બીજા સ્ટેજમાં રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે, જેમાં આવી લારીઓનું વિતરણ કરવાથી નિરાધાર ગરીબોને રોજગારી મળતી થઈ જશે. આ લોકો પોતાની કેન્ટીન લારી ઉપર ચા નાસ્તો જાતે બનાવી વેચશે અને સારી એવી રોજગારી મેળવતા થઈ જશે. જ્યારે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ ગુંજનભાઈ મલાવ્યાએ જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ ગરીબ અને નિરાધાર માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે. આજે જરૂરિયાતમંદોને એન્ટી લારીઓનું વિતરણ કરાયું છે. એનાથી લાભાર્થીઓને રોજગારી મેળવવાનો, પોતાના પગ ઉપર ઊભા રહેવાનું આત્મસંતોષ, આત્મસન્માન પણ મેળવશે. આદિજાતિ વિકાસ વિભાગ પ્રયાસના વહીવટદારના કચેરી ટ્રાઇબલ એરિયા સપ્લાન રાજપીપળા જિલ્લો નર્મદાના સહયાગથી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આ કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. જે ગરીબ અને નિરાધાર લોકો છે એવા લોકોને રોજગારી મળે, આત્મનિર્ભર બને એના માટેની આ નોંધારાના આધારની યોજના છે. તે અંતર્ગત આજે અલગ અલગ પ્રકારના સાધનો આપીને એ લોકોને પગભર બનાવવાનો આ પ્રયત્ન છે. આજે 5 લારી આપવાની છે. આ 5-5 લારી, આમાંની 2 લારી તો આપણી તાલુકા પંચાયતમાં ઊભી રહેવાની છે અને તાલુકા પંચાયતમાં આવતા જે આપણા કાર્યકર્તા હોય નાના મોટા કામ લઈને. મારું નામ ખોડીબેન છે અને મને લારી મળી છે નોંધારાના આધારથી. આ એના એ છે એટલે મેં બહુ જ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને લારી મળી છે. બહુ સહારો થઈ ગયો છે મારા છોકરાઓને. મેં કોઈ મહેનત કરી શકું, સરકારને ખૂબ ખૂબ આભાર. નોંધારાના આધાર પ્રોજેક્ટમાં મને લારી મળી છે. એમાં મને લારી મળી છે એની અંદર મેં નાસ્તો બનાવી શકું છું. ચા નાસ્તો છે, કઈ પરીખા છે કઈ એના વેચીને મારું ગુજરાન ચલાવી શકું છું. સરકારનો આભાર માનું છું.
અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451